नमस्ते बेटा, आज आपणे पर्यावरणनी अंदर पाठ त्रण विषे भणवानुं छे। पाठ त्रणनुं नाम छे पाणी ज पाणी। पाणी आपणा माटे खूब अमूल्य संपत्ति छे। क्यारेय पण आपणे पाणीने कारण वगरनुं वेडफवुं जोईए नहीं। पाणी छे ए जीवननुं अमृत छे। जो जीवननी अंदर पाणी ज न मळे आपणने तो जीवनने आपणे जीवी शकता नथी। माटे पाणी छे ए आपणा माटे खूब जरूरी वस्तु छे। जळ ए जीवन छे। पाणी बचावो, पाणी आपणने बचावशे। जळ एटले पाणी। पाणी छे ए आपणું जीवन छे। जो तमे पाणीने बचावशो तो ज पाणी आपणને બચાવશે। આપણને પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે ખ્યાલ છે તમને? તો કે પાણી આપણને જે જગ્યાએથી પ્રાપ્ત થાય એવી જગ્યાઓ નદી, કૂવા, તળાવ, સરોવર આ બધી જ જગ્યાએથી આપણને પાણી મળે છે। અને એ બધું પાણી ક્યારે મળે છે આપણને? કે જ્યારે આપણે ચોમાસાની ઋતુ ચાલતી હોય અને વરસાદ પડતો હોય ત્યારે આ બધા જે નદી નાળા હોય એની અંદર પાણી ભેગું થાય છે અને એ જ પાણી પછી આપણી ઘરે નળ દ્વારા પહોંચે છે। જો નળ આવતા હોય તો નળ, ડંકીનો ઉપયોગ કરતા હોય તો ડંકી, એ બધાથી આપણને પાણી મળી રહે છે। હવે આપણને પહેલાંના સમયમાં ગામડાની અંદર કૂવાઓ જોવા મળતા હતા, પણ અત્યારે ગામડાની અંદર પણ કૂવા મળતા નથી। કૂવાની અંદર પાણી કેવી રીતે આવે છે? તો એમાં આપણે કંઈ પાણી ઠલવવા નથી જતા માણસો, પણ કૂવાની અંદર ઊંડે ઊંડે સુધી ખાડો ગાળવામાં આવે છે અને એ ખાડાની અંદર પછી જેટલું ઊંડાણ જાય ને એટલું પછી નીચેથી ને જમીન હોય ને એની અંદર થોડી થોડી જગ્યાઓ રહેલી હોય, એ જગ્યામાંથી પાણી છે ને જમીનની અંદર રહેલું હોય એ કૂવામાં ભરાતું જાય છે। આવી રીતે કૂવાની અંદર પાણી આવે છે। જ્યારે નદીઓ હોય એની અંદર વરસાદ જ્યાં સુધી વરસે છે ત્યાં સુધી પાણી આવતું હોય છે, અથવા તો ઉપર એની ઉપરવાસમાં એટલે કે ક્યાંય એની ઉપર ઝરણા હોય કે એવી રીતના ક્યાંયથી પાણી નીકળતું હોય તો એ નદીઓમાં ભળી જાય છે, એવી રીતે પાણી મળે છે। પછી આપણી ઘરે ડંકી હોય તો ડંકીની અંદર પણ જેવી રીતના કૂવાની રચના છે એવી રીતના ડંકીની અંદર ઊંડા ઊંડા સુધી પાઇપ ફિટ કરવામાં આવે છે અને એ ડંકીના આપણે પાઇપ હોય એને પકડીને આપણે ડંકીનો હાથો જે હોય એનાથી ને આપણે સીંચીએ છીએ પાણી, તો એના દ્વારા પાણી મળે છે। આવી અલગ અલગ રીતે આપણને પાણી મળે છે। હવે આપણે પાણીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરીએ છીએ ખ્યાલ છે તમને? તો કે પાણીનો ઉપયોગ પીવામાં, રસોઈમાં, આપણી જે દૈનિક ક્રિયાઓ હોય એટલે કે નાવાનું, પીવાનું, એ બધી રોજની આપણી ક્રિયા છે, તો એ બધી જ ક્રિયાઓમાં આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ। કપડાં ધોવા, વાસણ માંજવામાં, ઘરની સફાઈમાં, ખેતીકામમાં, ઉદ્યોગોમાં, જો ખેતી હોય તમારી પાસે પણ પાણી જ ન હોય તો એની અંદર કંઈ પાક લઈ શકવાના? તો કે ના। તો ખેતીના આપણો દેશ તો ખેતી પ્રધાન દેશ છે, એટલે જો ખેતી પ્રધાન એટલે કેવું? તો કે માણસો છે એ વધુ પડતા ખેતીની ઉપર જ પોતાનું જીવનનું ગુજરાન ચલાવતા હોય તે, બરોબર? તો એને ઉપર જ એનો આધાર રહેલો હોય છે અને જો પાણી જ ન મળે તો ખેતી કરી શકવાના છે? તો કે ના। એટલે પાણી ખેડૂત માટે પણ ખૂબ જરૂરી છે। પછી બીજા નંબર ઉપર ઉદ્યોગની વાત કરવામાં આવે છે, તો ઉદ્યોગની અંદર આપણે અવનવા ઉદ્યોગો કરતા હોય, કોઈ આપણે કાપડ બનાવવાના ઉદ્યોગ હોય, પ્લાસ્ટિકના કારખાના હોય, તો આવા બધા જે કારખાનાઓ છે એની અંદર પણ પાણીની ખૂબ જરૂર રહે છે। જો પાણી ન હોય તો એ પણ વસ્તુ થઈ શકતી નથી। હવે આપણને પ્રશ્ન એવો થાય કે આ પાણી આવતું ક્યાંથી હશે? તો આ પાણી આપણને કેવી રીતે મળે છે? વરસાદ દ્વારા મળે છે, એ આપણને ખ્યાલ આવ્યો, પણ વરસાદ એની મેતે મેતે કંઈ આવવા નથી મળતો આકાશમાંથી, પણ એક એનું બંધારણ બંધાય છે। એ બંધારણ કેવી રીતે બંધાય છે ખ્યાલ છે તમને બેટા? જો સમજો કે દરિયા અને પૃથ્વી પરના પાણી હોય એની વરાળ બને છે। વરાળ બનવું એટલે શું? તો કે જે પાણીનો જો આપણે ખૂબ તડકો પડતો હોય
પાણી ભરેલો તમે ગ્લાસ કે વાટકો એક ભરીને અગાશીમાં રાખજો, બે દિવસ સુધી રાખજો, તો એનું પાણી છે એ સુકાઈ જાય છે. તો સુકાઈ જાય છે એટલે એમાંથી ને એ પાણી વરાળ બની અને ઊંચે આકાશમાં જાય છે. તો આને એ આપણે શું કહીએ છીએ, વરાળ. તો એ ઊંચે ચડી અને શું થાય છે, તો એ જેટલું પાણી ઊંચે ચડતું જાય છે ને એ બધાના વાદળો બનતા જાય છે. આપણી પાસે વાટકાનું પાણી હોય એનાથી વાદળ ન બને, પણ આ જે સાગરો દરિયામાં જે પાણી ભરાયેલું હોય છે, પછી હિમ તળેટીઓ હોય એટલે કે બરફ જ્યાં છવાયેલો હોય તો એ પણ પીગળે છે, એનું પાણી થાય છે અને એ જ પાણી પાછું વરાળ રૂપે ઊંચે જાય છે અને ઉપર એનું વાદળાનું બંધારણ બંધાય છે. એટલે જ તો આપણે ઉનાળા પછી ચોમાસું આવે છે, કારણ કે ઉનાળાની અંદર ખૂબ તડકો પડે છે અને એ તડકાને હિસાબે શું થાય છે કે તડકાને હિસાબે પાણી છે એની વરાળ બની અને ઊંચે ઊંચે આકાશમાં જાય છે. અને જ્યારે એ બધી ઊંચે આકાશમાં ભેગી થઈ જાય છે એટલા સમય પછી ચોમાસાની શરૂઆત થાય છે. ત્યારબાદ એ વાદળ ઊંચે જઈ અને ઠંડા પડે છે, ઠંડા પડી અને પાણીના ટીપા સ્વરૂપે વરસાદ સ્વરૂપે ફરીથી જમીન ઉપર આવે છે. તો આ આપણે પાણીના સફરને જળ ચક્ર કહેવામાં આવે છે. જળ એટલે પાણી, પાણીનું ચક્ર. આપણી પાસે પાણી છે એ જ પાણી વરાળ રૂપે ઉપર જાય છે, ફરીથી વાદળા બંધાય છે અને એ વાદળાઓ ઠંડા પડે છે, ત્યારબાદ ચોમાસાની ઋતુ પડે બેસે છે અને ચોમાસામાં ફરીથી વરસાદ થઈ અને એ જ આપણી પૃથ્વી ઉપર વરસે છે. આને આપણે જળચક્ર કહીએ છીએ. પાણી ઘર વપરાશમાં ઘણું ઉપયોગી છે. આ ઉપરાંત જૈવિક ક્રિયાઓમાં, માલની હેરફેરમાં, બીજના ફેલાવામાં તથા જળમાર્ગની મુસાફરીમાં પણ પાણીની જરૂર રહે છે. આપણને છે ઘરે વાવેલું કુંડું છે, પણ એ કુંડાની અંદરથી ને તમે બીજ લઈ લીધું, પણ એ બીજને બીજા કુંડામાં વાવ્યું પણ પાણી તમે નહીં પાવ, તો શું એ ઉગવાનું છે? તો કે ના, એમાં પણ પાણીની જરૂર છે. પછી આપણે ઘણી વખત આપણે જોઈએ છીએ કે સાગરની અંદર હોડીઓ, સ્ટીમરો એ બધું આપણને જોવા મળે છે, તો એ શેના માટે છે? તો કે એ પાણીની ઉપર જળમાર્ગ કહેવાય છે, અને પાણીની ઉપર એ વાહનો ચાલે છે. હોડી, સ્ટીમર, માલની આપ લે એના દ્વારા થાય છે. એક શહેરમાંથી ને એક દેશમાંથી બીજા દેશમાં માલ, માણસો, એની બધી મુસાફરી જે કરવી હોય એ પણ આ રીતે થઈ શકે છે. તો પાણી આપણને એ રીતે પણ ઉપયોગી છે. આપણે આપણા જીવનને ટકાવી રાખવા માટે પાણી ખૂબ જરૂરી છે. આપણે પાણી પીધા વિના શું એક દિવસે ચાલે છે? તો કે ના. આપણને કોઈ એમ બે ત્રણ કલાક સુધી કહે કે તારે પાણી નથી પીવાનું, તો આપણે બે ત્રણ કલાક ચલાવશું, પણ કોઈ આપણને એમ કહે કે બેટા આજે તારે આખો દિવસ પાણી નથી પીવાનું, તો ચાલવાનું? તો કે ના. આપણા શરીરમાં પણ પાણીની ખૂબ જ જરૂર હોય છે. એટલે આપણા શરીરમાંથી જો પાણી ઓછું થઈ જાય તો ઘણી વખત આપણને પણ તબિયત આપણી ખરાબ થઈ જાય છે, ચક્કર આવી જાય છે, પડી જાય છે, આવું અલગ અલગ આપણા શરીરમાં બીમારીઓ જાગે છે. એટલે આપણા શરીર માટે પણ પાણીની એટલી જ જરૂર છે. તો બેટા આપણે પહેલાં આ બધું સમજ્યા કે પાણી આપણા જીવનમાં શું કામ અમૂલ્ય કહેવામાં આવ્યું છે એના વિશે. હવે આપણને અહીંયા એક કાવ્ય દ્વારા સમજાવવામાં આવેલું છે કે પાણીનું મહત્ત્વ શું છે. પાણી તમે ના બગાડો, આ પાણી અણમોલ છે. જીવતરનો એ ના વગર છેડો, આ પાણી અણમોલ છે. અણમોલ એટલે અમૂલ્ય જ. આપણા જીવનની અંદર પાણી છે એ ખૂબ અમૂલ્ય છે એવું આપણને સમજાવવામાં આવેલું છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો, નદીઓ નાળા ને તળાવ છલકાવતો. ઝરમર ઝરમર વરસાદ વરસે છે તો એનાથી શું શું છલકે છે કે નદી, નાળા, તળાવ આ બધું છલકાઈ જાય છે. જો વરસાદ જ ન વરસે તો આ બધામાં શું હાલત થાય? તો કે આ બધી વસ્તુઓ સુકાઈ જાય છે. પણ વરસાદ સરસ ન વરસે તો નદીઓ, તળાવો, સરોવરો એ બધું જ ભરાઈ જાય છે. સાગરમાં ચડતો થઈ ઘોડો, આ પાણી અણમોલ છે. હિમગીરીને ટોચે એ બરફ થઈ બેસતું, એને ઉકાળતા વરાળ થઈ ઉડતું. મેં તમને પહેલાં સમજાવ્યું એવી રીતના કે સમુદ્રની અંદર જે પાણી છે એને ઉકાળે છે અને ઉકળવાથી ને એ વરાળ સ્વરૂપે ઉપર વાદળાનું બંધારણ બંધાય
છે એ જ આપણને આ પંક્તિની અંદર સમજાવવામાં આવ્યું છે. ઝરણાના ગીત ના છોડો, આ પાણી અણમોલ છે, ખેતીવાડીને જાળવા જીવડાવડું, પશુ પંખી પ્રેમથી એ પોસાતું. ઝરણાના જે ગીત ના છોડો, પાણી ખૂબ અણમોલ છે, ખેતીવાડીને જેટલું જરૂરી છે એવું પશુ પંખીઓને પણ આ પાણી જરૂરી છે. એટલે પાણીને આપણે પૂરેપૂરું મહત્ત્વ દેવું જોઈએ. માણસ છે એની રગ રગમાં જ પાણી દોડે છે, પાણી ખૂબ અણમોલ છે. દુકાળના દુઃખ ભર્યા દાડા દેખાડતું, પૂરની પ્રચંડતાએ હૈયું હલાવતું, કૂવા ન ડંકીમાં ડોકાતું, આ પાણી અણમોલ છે. દુકાળ, દુકાળ કોને કહેવાય? તો કે જ્યારે 2-3 વર્ષ સુધી વરસાદ ન પડે અને ચારેય બાજુ જમીન બધી સુકાઈ ગયેલી જોવા મળે, માણસો ભૂખેથી તડવડતા હોય, આવું બધું જ્યારે વાતાવરણ સર્જાય છે એને દુકાળ કહેવામાં આવે છે. તો એ આ પાણી છે એ જ આપણને દુકાળ બતાવે છે. કારણ કે પાણી હોય, વરસાદથી જ પાણી મળે છે, વરસાદ જ ન થાય તો માણસની હાલત ખરાબ થાય છે. અને જો વધુ પડતો વરસાદ પડે તો પણ ચિંતા જેવો આપણે વિષય બને છે. કારણ કે વધુ વરસાદ પડવાને કારણે શું થાય છે કે વધુ વરસાદ પડવાથી નદીઓમાં પૂર આવે છે, જેને કારણે ઘણા ગામો છે એ પાણીમાં પલાયન થઈ જાય છે, ઘણા માણસો મરી જાય છે, ઢોર ઢાખર બધું જ એમાં તણાઈ જાય છે, આવી બધી હાલત બનતી હોય છે. એટલે વધુ પડતું પાણી પણ આપણા માટે નકામું છે. કુવાના ડંકીમાં ડોકાતું, આ પાણી અણમોલ છે. ડોકાતું એટલે દેખાતું, કૂવામાં, નળમાં, ડંકીમાં, બધી જ જગ્યાએ આપણને પાણી જોવા મળે છે. તો પાણીનું આપણે ખૂબ મહત્ત્વ દેવું જોઈએ. હવે આપણને આ પેજ ઉપર સમજાવવામાં આવેલું છે કે પાણી ક્યાંથી મળે છે. તો કે પાણી આપણે જોયું, નદી, તળાવ, ઝરણા એ બધી જ જગ્યાએથી આપણને પાણી મળે છે. હવે શું તમે જમીનમાં ગરમ પાણી બહાર આવતું જોયું છે? તો કે ક્યાં? તો કે હા, આપણે જમીનમાંથી ને પણ ગરમ પાણી બહાર આવતું જોયું છે. તુલસી શ્યામ જ્યાં આપણે જઈએ છીએ ફરવાની જગ્યા છે ત્યાં આગળ એવી રીતે જમીનની નીચેથી ને ગરમ પાણી આવે છે, બરોબર. હવે આપણને કીધું, વિચારો ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? આપણી ઘરે જે પાણી આવે છે એ પાણી ક્યાંથી આવે છે? તો કે આપણા રાજકોટ શહેરની જે મહાનગરપાલિકા હોય એના દ્વારા આપણે જે ચેક ડેમ બાંધેલાઓ હોય, આજી ડેમ જેમ બાંધેલો છે, તો ત્યાંથી ને આપણે પાઇપલાઇનો ગોઠવેલી હોય અને એ પાઇપલાઇનોથી ને ટાંકાઓ ભરાય છે અને એ ટાંકાઓમાંથી ને આપણને નળ દ્વારા આપણા ઘર સુધી પાણી મળે છે. હવે આપણે પાણી મેળવવા બીજે ક્યાંય જવું પડતું નથી, બરોબર. પછી આપણે પાણીનો સંગ્રહ કરવા માટે ઘરની અંદર આપણે પાણીનો સંગ્રહ કરવો જોઈએ, કારણ કે તો જ આપણે ક્યારેક પાણી ન હોય તો એમાંથી ચલાવી શકીએ. તો આવો પાણીઓનો સંગ્રહ કરવા માટે આપણે શેનો શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ટાંકાઓ, ટીપણા, માટલું, ટીપ, આવી બધી વસ્તુઓ દ્વારા આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ. ડોલ એ બધો જ પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો પાણીને આપણે સાવધાનીથી વાપરવું જોઈએ. હવે આપણે જે પાત્રમાં પાણીઓ ભરીએ છીએ શું એ બધા જ પાત્રના આકાર કદ સરખા હોય છે? તો કે ના. આપણે લોટામાં પાણી ભરીએ તો લોટો નાનો હોય, ડબલામાં પાણી ભરીએ તો ડબલું નાનું હોય, પણ ડોલમાં પાણી ભરો તો ડોલમાં તમારે કેટલું સમાય? તો કે ડોલમાં લોટા કરતાં વધુ પાણી સમાય છે. તો કે પાણી આપણે ભરવા માટે, ભરીને રાખવા માટે, સંગ્રહ રાખવા માટે મોટા પાત્રોનો ઉપયોગ કરવો જોઈએ. તો બેટા, આપણે આ પાઠ દ્વારા એટલો જ યાદ રાખવાનું છે કે પાણી છે એ આપણા માટે ખૂબ અમૂલ્ય છે. તો પાણીને આપણે સરસ રીતે સાવધાનીથી વાપરવું જોઈએ. જો પાણીનો આપણે બગાડ કરીશું તો આપણા માટે પાણી ખૂટી જશે. માટે આપણે પાણી ઓછું ઢોળવાનું બને એટલું, અને આપણા ઘરમાં જે રહેતા હોય એ લોકોને પણ સમજાવવાનું કે પાણીનો બગાડ કરવો હિતાવહ નથી, બરોબર બેટા. ચાલો, તમને પાણી વિશેની સમજ બધી પડી ગઈ. તો હવે બધા આપણે પાણી નહીં ઢોળીએ ખોટું એનો નિર્ણય લેશું, ઓકે.